जय हिंद, जय भारत। आप सौ बाळकों ने हूँ श्री सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में आवकारू छू। विषय विज्ञान चैप्टर नंबर 2 एसिड बेजन अक्षार। छेले आपणे लास्ट नी अंदर पीएच नी समझूती आपी हती के जेनी अंदर पीएच नो मापक्रम समझायो हतो। पीएच ना मापक्रम में आपणे समझायो हतो के 7 पीएच थी नीचे होय तो एने आपणे एसिडिक पदार्थ कहीशुं અને 7 પીએચ થી વધારે હોય તેને આપણે બેઝિક પદાર્થ કહીશું, 7 થી 14। હવે પીએચનું અલગ અલગ ક્ષેત્રમાં મહત્વ છે, જેમાંનું દૈનિક જીવનમાં પીએચનું શું મહત્વ છે તેની આપણે સમજૂતી મેળવીએ। આપણા શરીરની અંદર જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, દેહધાર્મિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓ, પાચન, ઉત્સર્જન, પરિપાચન, આ બધી ક્રિયાઓ જે આપણા શરીરની અંદર થાય છે તેની અંદર પીએચની રેન્જ કેટલી હોય, કેટલી પીએચની રેન્જમાં તે ક્રિયા થાય તો તે આપણા માટે યોગ્ય છે, તો 7 પીએચથી લઈ અને 7.8 પીએચની રેન્જમાં જો આ ક્રિયા થાય તો આપણે તંદુરસ્ત છીએ। જો તે પીએચની રેન્જમાં ક્રિયા ન થાય તો આપણું સ્વાસ્થ્ય કથળી જતું હોય છે। પછી વાત કરવામાં આવે કે જો વરસાદનું પાણી છે, વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર પડે છે, તેની પીએચની રેન્જ કેટલા કરતાં ઓછી હોય તો એને આપણે એસિડ વર્ષા કહીએ, તો 5.6 પીએચ કરતાં ઓછી હોય, પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા કહીએ છીએ। અને આવી એસિડ વર્ષાવાળું પાણી જ્યારે કોઈ સમુદ્ર અથવા કોઈ તળાવ સરોવર સાથે ભળે તો એના કારણે એમાં રહેલા જે જળચર પ્રાણીઓ છે, બીજા જે સૂક્ષ્મજીવો છે, તે આટલી ઓછી પીએચમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી અને મૃત્યુ પણ પામી શકે છે। ત્યાર પછી જમીનમાં પીએચનું મહત્વ આપણે ઘણી વખત અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે જમીનના નમૂનાની ચકાસણી કરવામાં આવતી હોય છે। જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર જમીનના જે નમૂનાઓ છે તે મંગાવવામાં આવે છે અને જમીનના નમૂનાની ચકાસણી ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે। તો ત્યાં શું ચકાસવામાં આવે? ત્યાં ચકાસવામાં આવે પીએચ। સૌ પ્રથમ પીએચ ચકાસવામાં આવે, પીએચની રેન્જ 6.5 થી 7.5ની વચ્ચે હોવી જોઈએ। જમીનની પીએચની રેન્જ કેટલી હોવી જોઈએ? 6.5 થી લઈ અને 7.5ની વચ્ચે હોય તો તે જમીનની અંદર તમે કોઈ પણ પાકને વાવેતર કરી અને વૃદ્ધિ સારી એવા પ્રમાણમાં, સારા એવા પ્રમાણમાં વિકાસ છે એમાં, મબલખ પાક છે તે મેળવી શકો છો। હવે ત્યાર પછી પીએચનું મહત્વ આપણા શરીરની અંદર પણ તેટલું જ છે। આપણા શરીરની અંદર, આપણા પાચન તંત્રની અંદર પીએચનું મહત્વ શું છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાકનું પાચન આપણા શરીરની અંદર જઠરની અંદર થાય છે। જઠરની અંદર ખોરાક વલોવાય છે, જઠરમાંથી આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નામનો જે પદાર્થ છે ત્યાં ભળે છે અને ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય તો પ્રોટીનને પચાવવા માટે થઈ અને HCL પણ સામે એટલા જ પ્રમાણમાં સ્ત્રાવ પામતો હોય છે। અને જો હાઇડ્રોક્લોરિક એસિડ વધારે માત્રામાં સ્ત્રાવ પામે તો જઠરની અંદર બળતરા થાય છે, દુખાવો થાય છે અને જેને આપણે એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ। અને આ એસિડિટી જ્યારે વધી જાય ત્યારે આપણે માર્કેટમાંથી શું મંગાવીએ છીએ? તો માર્કેટમાંથી ઇનો મંગાવીએ છીએ। તો ઇનો શું છે? તો ઇનો એસિડની અસરને નાબૂદ કરતો પદાર્થ છે, એને આપણે એન્ટાસિડ કહીશું। એસિડની અસરને નાબૂદ કરે તેવા પદાર્થોને શું કહીશું? એન્ટાસિડ। જેમ કે બે છે, એક MgOH2 જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા કહીએ છીએ, MgOH2ના બે નામ છે, એક મિલ્ક ઓફ મેગ્નેશિયા અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। ત્યાર પછી બેકિંગ સોડા, ખાવાનો સોડા, તે પણ એસિડની અસરને નાબૂદ કરે છે, એટલે કે એન્ટાસિડ તરીકે તેનો ઉપયોગ થાય છે। ચલો હવે એની પછીનો જે મુદ્દો છે તેનો આપણે અભ્યાસ કરીએ। પીએચના ફેરફારના કારણે આપણા દાંતનું ક્ષયન થાય છે। મોની પીએચની રેન્જ 5.5 કરતાં ઘટે ત્યારે દાંતનું ક્ષયન થતું હોય છે। સામાન્ય રીતે દાંતનું આવરણ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે અને આ કેલ્શિયમ ફોસ્ફેટ પાણીમાં ઓગળતો નથી, એટલો બધો સખત પદાર્થ હોય છે।
એટલા માટે તો આપણે જમ્યા બાદ ફસાયેલા જે દાંતમાં ફસાયેલા કણો હોય છે તેને સાફ કરી નાખવામાં આવે છે. જો મુખની અંદર ફસાયેલા કણોને સાફ કરવામાં ન આવે, સફાઈ કરવામાં ન આવે, તો ત્યાં એસિડ ઉત્પન્ન થાય છે, એનું વિઘટન થાય અને એસિડ ઉત્પન્ન થાય છે. અને તો જો આ પ્રકારનો સડો ઉત્પન્ન થાય તો સડોને અટકાવવા માટે આપણે માર્કેટમાં વપરાતી જે ટૂથપેસ્ટ છે અલગ અલગ પ્રકારની, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ટૂથપેસ્ટ શું છે? તો આ ટૂથપેસ્ટ જે છે તે બેઝિકતાનો સ્વભાવ ધરાવતી હોય છે અને એસિડની અસરને નાબૂદ કરે છે અને દાંતનું ક્ષયન, એટલે કે જે દાંતનું ક્ષયન એટલે કે સડો જે થાય છે એને અટકાવી શકાય છે. ત્યાર પછી પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધ, એટલે શું? પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધ એટલે શું? તો આપણે ઘણી વખત કોઈ માર્ગ ઉપર જતા હોય ને અચાનક મધમાખી છે તે ડંખ મારી દે તો એના કારણે આપણા શરીરની અંદર બળતરા થાય છે, તો આ એક પ્રકારનું રાસાયણિક યુદ્ધ કહેવાય. પછી આપણે કોઈ જંગલની અંદર ફરવા માટે ગયા હોય અને કોઈ એવી વનસ્પતિ છે, જેમ કે સમજી લો કે કોવચ નામની વનસ્પતિ આવે છે, તે આપણા શરીરને સ્પર્શ કરે તો શરીરની અંદર બળતરા થાય છે, તો આ એક પ્રકારનું રાસાયણિક યુદ્ધ કહેવાય. તો એનાથી આત્મરક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ આપણે મધમાખીની વાત કરીએ. ભાઈ, મધમાખી જે આપણે ડંખ મારે છે, શરીરની અંદર બળતરા ઉત્પન્ન કરે છે, તો એમાં એવો કયો પદાર્થ છે જે આપણા શરીરની અંદર બળતરા ઉત્પન્ન કરાવે છે? તો મેલિટિન નામનો એક પદાર્થ હોય છે. જો અહીં લખેલું છે મેલિટિન, આ મેલિટિનના કારણે, મેલિટિન નામનો જે પદાર્થ હોય છે તેના કારણે આપણા શરીરની અંદર બળતરા થતી હોય છે અને જેના કારણે દુખાવો તો બળતરા થાય. આ વસ્તુના આપણે ઉપચાર માટે શું કરીએ, એનાથી રાહત મેળવવા માટે આપણે શું કરીએ? તો આપણા ઘરે જે બેકિંગ સોડા હોય, ખાવાનો સોડા, તો એને પાણીમાં ઓગાળીને પછી આપણે તે જગ્યાએ લગાવતા હોઈએ છીએ, અથવા માટી છે એ તે આપણે ત્યાં લગાવતા હોઈએ જેથી કરી અને બળતરા ઓછી થાય. તો આ બધી વસ્તુ શું છે? તો આ બેઝિકતા ધરાવતા પદાર્થો છે, માટી, બેકિંગ સોડા, જેના કારણે શું થાય છે, રાહત થાય છે. ત્યાર પછી કઈ વસ્તુમાં કયો એસિડ હોય તે ખાસ આપણે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય છે, ખાસ યાદ રાખવું. કીડીનો ડંખ, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? કીડીના ડંખની અંદર ફોર્મિક એસિડ હોય છે. કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. ત્યાર પછી કોવચ, હમણાં આપણે વાત કરી કોવચ નામની જે વનસ્પતિ છે એમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. તે પણ ફોર્મિક એસિડ જ છે, મિથેનોઇક એસિડ ફોર્મિક એસિડનું બીજું નામ છે, બરાબર. ત્યાર પછી આપણે વિનેગર, વિનેગર એટલે સરકો, આપણે જે ઘણી વખત રસોઈમાં ઉમેરતા હોઈએ છીએ, ચાઇનીઝ પંજાબી વસ્તુ બનાવવા માટે એને એડ કરતા હોઈએ છીએ, તો વિનેગરની અંદર હોય છે એસિટિક એસિડ. વિનેગરની અંદર કયો એસિડ હોય છે? એસિટિક એસિડ. પછી સંતરા, સંતરા અથવા લીંબુ, તમે કોઈ પણ વસ્તુ કહી શકો, સંતરા અથવા લીંબુ એમાં કયો એસિડ હોય છે? સંતરા અથવા લીંબુમાં હોય છે સાઇટ્રિક એસિડ. કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. અને ત્યાર પછી દહીં, દહીંની અંદર કયો એસિડ હોય છે? દહીં અને છાશ એમાં હોય છે લેક્ટિક એસિડ. કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ. દહીં અને છાશની અંદર હોય છે લેક્ટિક એસિડ. ત્યાર પછી ખાટી આંબલી, એની અંદર હોય છે ટાર્ટરિક એસિડ. કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ. અને ટામેટા, ટમેટા, ટમેટાની અંદર કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ. કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ. આ બધા એસિડો જે છે સામાન્ય રીતે આવા બધા એસિડિક પદાર્થોની અંદર રહેલા હોય છે. હવે પેજ નંબર 28 પર જે અમુક પ્રશ્નો આપ્યા છે તેની આપણે ચર્ચા કરીએ. તમારી પાસે બે દ્રાવણો છે, દ્રાવણ એ અને બી. હવે એ દ્રાવણની પીએચ તમને કેટલી આપી છે? 6. બી દ્રાવણની પીએચ તમને કેટલી આપી છે? 8. તો દ્રાવણમાં, કયા દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હશે? તો આપણને ખબર છે કે જેમ પીએચ ઘટે તેમ H3O+ અથવા H+ની સાંદ્રતા વધે. તો પીએચ 6 વાળું દ્રાવણ છે તે એસિડિક હશે. કેવું હશે? એસિડિક. જો H3O+ની સાંદ્રતા વધે તો તે દ્રાવણ એસિડિક હોય, અને પીએચ 8 વાળું જે દ્રાવણ છે તે બેઝિક હશે. શા માટે? કારણ કે પીએચ 7 કરતાં વધુ હોય તો એને બેઝિક કહેવાય, અને 7 કરતાં ઓછી હોય તો એને એસિડિક કહેવાય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર શી અસર થાય છે? તો આપણને ખબર છે H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર ઘણી બધી અસર થાય છે. હવે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, H+ અથવા H3O+ એસિડિકતા માટે જવાબદાર છે અને OH- આયન બેઝિકતા માટે જવાબદાર છે. હવે એસિડ હોય કે બેઝ,
બંનેમાં બે આયનો હોવાના છે, પણ ખબર કેમ પડે આપણને કે એસિડ છે કે બેઝ છે? જો H3O+ ની સાંદ્રતા વધુ હોય તો એસિડ હોય, OH- ની સાંદ્રતા વધુ હોય તો તે બેઝ હોય. હવે અહીંયા શું કીધું છે કે H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર સી અસર થાય છે, જેમાં H+ આયનની સાંદ્રતા વધે તો એને એસિડિકતા વધે અને H+ આયનની સાંદ્રતા ઘટે તો બેઝિકતા વધે. તો અહીંયા કયા આયનની સાંદ્રતા વધતી હોય? OH- આયન. બેઝિકતા માટે કયો આયન જવાબદાર છે? OH- આયન. પછી ત્રીજો પ્રશ્ન છે કે શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? હા, કારણ કે તેમાં H+ આયનની સાંદ્રતા ઓછી હોય છે અને OH- સાંદ્રતા કેવી હોય છે? વધુ હોય છે. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં લાઈમ, લાઈમ એટલે કે જીપ્સમ ચીરોડી અને ફોડેલો ચૂનો અથવા ચોકનો ઉપયોગ કરશે? જ્યારે જમીન એસિડિક બને ને ત્યારે આવા બધા બેઝિક પદાર્થો એમાં એડ કરવામાં આવે, જેથી કરી અને જમીનને તટસ્થ કરી શકાય, ન્યુટ્રીલાઇઝ કરી શકાય.